आनंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। वाला भक्तों आजे वसंत पंचमी नो पवित्र दिवस छे। आजना दिवसे भगवान श्री हरि ए आज थी 190 वर्ष पहला संवत 1882 सालमा महासुद पांचम ने दिवसे एटले के आजनी तिथिना दिवसे वर्तालमा हरिमंडपमा बेसी अने शिक्षापत्री ग्रंथ पोताना आश्रित जनों माटे लख्यो। जे शिक्षापत्री ग्रंथनु आपणे नित्य वाचन करीए छे, जे शिक्षापत्री ए आपणुं सुदर्शन चक्र छे, मायाना आवरणोथी आपणने बचावी मायाना आवरणोने भेदी अक्षरधाम सुधी लई जाय एवी शिक्षापत्री निसर्णिको सुदर्शन चक्रको एवी एनी उपमाओ छे। एवो शिक्षापत्री जेवो महान ग्रंथ महाराजे आजे आपणने दीधो हरिमंडपमां बेसीने। એ ગ્રંથનું આજે આપણે સવારમાં પૂજન કર્યું, ગ્રંથનું વાંચન પણ કર્યું, પાઠ કર્યો આખો। જે ભક્તોને હજુ સમય ન મળ્યો હોય એ પાઠ કરી લેજો આવે, રાત્રે સૂતા પહેલાં પણ શિક્ષાપત્રીના આજે 25-50 શ્લોક મહારાજના પ્રેમથી વાંચી અને પછી સૂઈ જાજો। સાથે આજના દિવસે જેમના જીવનની અંદર આજ્ઞાને ઉપાસનાઓ દ્રઢ હતી, જે મહારાજને સાંગોપાંગ ધારવાવાળા હતા, જે અક્ષરધામમાંથી જ અહીં પધારેલા દેખાતા હતા, એવા મહા અનાદિ મુક્તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી। સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને 244 વર્ષ આજના દિવસે પૂર્ણ થાય છે સ્વામીના પ્રાગટ્યને, અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને 250 વર્ષ પૂર્ણ આજની તિથિએ એમના પ્રાગટ્યને થાય છે। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી શેખપાટમાં પ્રગટ થયેલા સંવત 1822માં અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ખાન ગામમાં પ્રગટ થયેલા સંવત 1828માં, અને હમણાં જ સોમવાર આવશે ત્યારે મહાસુદ સાતમને દિવસે સંવત 1837ની સાલમાં ભગવાન શ્રીહરિ જે સાલમાં પ્રગટ થયા એ જ સાલમાં મહાસુદ સાતમના દિવસે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય છે। આવતીકાલે ત્રણે ત્રણ સદગુરુઓ શિક્ષાપત્રીનું પ્રાગટ્ય, એટલે ચાર પ્રાગટ્યના ઉત્સવ આપણે કરવાના છે, અને સાથે સાથે આપણા અક્ષર નિવાસી પૂજ્ય યોગી સ્વામી એમની કાલે બીજી પુણ્યતિથિ છે, એટલે એ નિમિત્તનો પણ કાલે ઉત્સવ કરવાનો છે। તો આવતીકાલે આપણે પાછા ફરીથી આ બધા મહામુક્તોનું પૂજન કરીશું। આજના દિવસે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમનો આજે પ્રાગટ્યનો દિવસ છે। બંને સદગુરુઓ આ સંપ્રદાયમાં એવા થયા કે જે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મહારાજને એમ કે પ્રભુ હું ગઢપુરમાં હોઉં ત્યાં સુધી શ્રીજી મહારાજ ને મહારાજને કે તમને ધામમાં જવા ના દઉં, તમે ધામમાં જાઓ ને તો ત્યાંથી પાછા લઈ આવું, આટલી શક્તિવાળા મહાપુરુષો। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી મહારાજ કે
અમારા ડગાવ્યા પણ આ સાધુ ડગે એવા નથી, કાળકર્મણે માયાના ડગાવ્યા તો કેમ ડગે, એવા તો અનંત ચરિત્રો આ સદગુરુઓના છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ તો આ સંપ્રદાયને બહુ મોટી ભેટ આપી છે, બ્રહ્માનંદ સ્વામીએ બહુ મોટી કીર્તનોની ભેટ આપી છે. એવા બંને સદગુરુના ચરણોમાં વંદન કરીએ કે મોટા સંતો એમના બતાવેલા રસ્તે આપણે ચાલીએ, એ આપણી પર રાજી થાય એવા આપણા જીવન બને એવા એમની પાસે રૂડા આશીર્વાદ એમના ચરણોમાં વંદન કરીને માગીએ. આગળ આપણી જે ચાલુ કથાનો પ્રસંગ છે, સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનો સાગર ગ્રંથની અંદર પૂર ત્રીજું અને તરંગ 44 એમાં છેલ્લે એમ કથા લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે ભગવાન શ્રીહરિ જેતપુરમાં છે, ઉનડખુમાનના દરબારમાં છે. સદગુરુ ભાઈ રામદાસજી સ્વામીનો અમદાવાદથી રઘુનાથદાસની ઉપાધિ વિષયક પત્ર આવે છે. રઘુનાથદાસે શ્રીજી મહારાજના વિરોધમાં અને સદગુરુ મુક્તાનંદ સ્વામીના વિરોધમાં સત્સંગને ઉશ્કેરીને એને પોતા તરફ કરવા માટેના પ્રયત્નો વડનગર અને વિસનગરમાં કર્યા, પરંતુ ત્યાંના હરિભક્તો બુદ્ધિશાળી અને ત્યાંની બાઈઓ ચકોર હોવાથી ન્યાય ન ફાવ્યો. ત્યાંથી શ્રીનગરમાં જઈ નાગર બ્રાહ્મણો વચ્ચે જ્યારે જઈને એને વાતો કરી કે રામાનંદ સ્વામી મારામાં પ્રગટ બિરાજે છે, રામાનંદ સ્વામી જેવી કલ્યાણ કરવાની શક્તિ મારામાં છે, રામાનંદ સ્વામીનો તમે શોક ન કરો, રામાનંદ સ્વામી રૂપે જ હું છું આવું માનો, ત્યારે ત્યાંની ભોળી બાઈઓ એને વિવેક ન હોવાથી, કથા વાર્તાનો પ્રસંગ ન હોવાથી એને સહકાર આપ્યો. ત્યાંના નાગરોએ સહકાર આપ્યો. ભાઈ રામદેવજી સ્વામીને કહેવા લાગ્યો કે બાપુ તમે મારી ભેગારો, મારી સેવા કરો, તમને સહજાનંદ સ્વામી કાઢી મૂકશે. ત્યારે ખપવાળા ભાઈ રામદાસજી સ્વામી, જેના જીવનમાંથી શીખવા જેવું છે કે કોઈ વ્યક્તિ આપણને પ્રશંસાના બહાને પણ કોઈ પોતાના નિજી સ્વાર્થ માટે કોઈ આખો સમાજ છિન્ન ભિન્ન થઈ જાય એવું ન કરવું. આ પૃથ્વી ઉપર ઘણા શક્તિશાળી માણસો ઘણા થયા છે, ઘણા છે અને ઘણા ભવિષ્યમાં થશે, પરંતુ બહુ ઓછા એવા પૃથ્વી પર થયા છે કે જેને પોતાના નિજી સ્વાર્થ માટે, શક્તિશાળી વ્યક્તિઓએ પોતાના સ્વાર્થ માટે હજારોનું કલ્યાણ ન બગાડ્યું હોય, હજારોનું હિત ન બગાડ્યું હોય, હજારોનું અહિત ન કર્યું હોય એવા બહુ ઓછા છે. મોટા મોટાઓએ પોતાના નિજી સ્વાર્થ માટે, જે સમાજમાં મોટા કહેવાતા હોય એવા, આધ્યાત્મિક જગતની અંદર આધ્યાત્મિકતાથી જે ઊંચા છે એની વાત નથી કરતો, એવા જે મોટા છે એની વાત નથી કરતો, પણ કોઈ પણ બીજી રીતે વ્યવહારિક મોટપોથી જે મોટા લોકો સમાજમાં થયા, એવા લોકોએ કે સત્સંગમાં થયા હોય એવા લોકોએ પોતાના નિજ સ્વાર્થ માટે ઘણી વખત ઘણાનું હિત બગાડ્યું છે. જ્યારે ભાઈ રામદાસજી સ્વામીએ કશું જ વિચાર્યું નહીં, પ્રશંસાના શબ્દો, સ્વાર્થવાચક શબ્દો, પ્રલોભનના શબ્દો એને સાંભળ્યા પછી ભાઈ રામદાસજી સ્વામીએ એમ કીધું કે હું તો સહજાનંદ સ્વામીનો વેચાણ છું, સહજાનંદ સ્વામીને હું નહીં છોડી શકું. પછી મહારાજને કીધું છે પ્રભુ તમે એક અહીં આવો, ત્યારે મહારાજે પત્ર લખ્યો છે અને પત્ર લખવાની અંદર મહારાજે સૌ પ્રથમ ત્યાગી સંતોને ચેતવણી આપી છે કે હે સંતો, તમે ધનને કાક વિષ્ટા જેવું જાણજો અને ક્યારેય પણ ધનને પોતાનું કરીને ક્યાંય પોતાની પાસે કે બીજાની પાસે રખાવતા નહીં, સ્ત્રીનો ક્યારેય સ્પર્શ ન કરશો અને સ્ત્રીઓ સાથે બોલશો નહીં. આગળ લખે છે આધારાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કહે છે, ત્રિયાસન મુખ કબહુ ન જોવે, ત્રિય કી બાત મે કાન ન પ્રોવે, ક્રિયા કરણ કો નારી કો સ્થાના, ક્રિયા કરણ કો નારી કો સ્થાના, તિહા ત્યાગી કો કબ હો ન જાના, તિહા ત્યાગી કો કબ હો ન જાના. પોતાના સ્થાનને વિશે, અથવા તો જે જગ્યાઓએ સ્ત્રીઓનું સ્થાન હોય એ જગ્યાએ ત્યાગીએ જવું નહીં. ગઈકાલની કથા દરમિયાન ઋષિની વાત ચાલતી હતી જે અધૂરી હતી.
ઋષિને કથા કરવાની અંદર શૈલી બહુ સારી હતી. છોકરો અને ઓલી સ્ત્રી એ કથા સાંભળવાની અંદર એને રુચિ હતી. દીકરાને તો ઋષિએ આશ્રમમાં આવવા દીધો, પણ એની માને ન આવવા દીધી. ઓલો છોકરો બહુ આગ્રહ કરવા લાગ્યો ત્યારે ઋષિએ ખાલી એટલું કીધું કે કામ કર, તારી માને તો હમણાં આશ્રમમાં નથી લાવી, પણ હું વ્યાસપીઠ ઉપર કથા કરું છું ને, આ મારી વ્યાસપીઠની બાજુની અંદર એક તારી માનું લુગડું લાવી અને એક દંડા ઉપર ટીંગાડી દે, બીજું કાંઈ ના કરીશ. ઓલો છોકરો, પછી હું તારી માને આવવા દઈશ. ઓલો છોકરો માનું કપડું લઈ આવ્યો, એક દંડા ઉપર ખોસી ઋષિ મુનિની વ્યાસપીઠની બાજુ મૂકી દીધો. હવે છોકરે એવું કર્યું એટલે લોકો બધા ભેગા થયા કથા સાંભળવા, પણ બધાની દ્રષ્ટિ ક્યાં જાય? લુગડા ઉપર જાય. ઋષિ બહુ સારી કથા કરતા હતા, કથાની બહાર કોઈને નીકળવા ના દે એટલી સરસ શૈલી હતી, પરંતુ ઓલું કપડા તરફ બધાની દ્રષ્ટિ જાય અને બધા એમ વિચારે કે મહાત્મા વરી આવું સ્ત્રીનું કપડું ક્યાંથી લાવ્યા હશે, કાંઈક દાળમાં કાળું છે. મહાત્મા કાં તો મહાત્માના આશ્રમમાં રાત્રે કોઈ આવતું હશે, કાં તો મહાત્મા રાત્રે કોકને ત્યાં જતા હશે, તે ક્યાંકથી ભૂલમાં સાથે લઈ આવ્યા હશે. આવું લોકોને કથામાં બેઠેલાઓને સંકલ્પ વિકલ્પ થવા લાગ્યા, વ્યગ્રચિત્ત થઈ ગયા. એટલે ઋષિએ પૂછ્યું, તમે બધા આજે કેમ આમ બહુ મૂળમાં નથી, આમ કેમ મારી કથામાં તમારું ઉચિત નથી લાગતું, શું છે બધું? ત્યારે જવાબમાં બધા મૌન રહ્યા. ઋષિએ કીધું, નહીં મને સાચી વાત કહો, કેમ આમ છો? ત્યારે શ્રોતાઓએ કીધું, ઋષિ મુનિ બીજું તો કાંઈ નહીં, પણ તમે આટલી સરસ વાતો કરો, ધર્મની વાતો કરો, ને તમારી બાજુમાં આ સ્ત્રીનું પહેરેલું કપડું લટકતું હોય તો અમને ઋષિ મુનિ થોડી તો કંઈક વિચાર આવે જ ને. એટલે વિચાર એમ થાય છે કે આ કપડું ક્યાંથી આવ્યું. ઋષિ મુનિ જવાબની અંદર કંઈ બોલ્યા નહીં, પણ તરત ઋષિએ છોકરાને ઊભો કર્યો. પેલા છોકરાને કે ઊભો થા, સાંભળ, આ વેંતનું લુગડું અહીં આવ્યું છે. કેટલું? વેંતનું. આ વેંતનું લુગડું અહીં આવ્યું છે તો આ બધાના ચિત આવા વ્યગ્ર કરી દીધા, તારી માં આખી આવે તો મારી શું દશા થાય વિચાર. તારી માં આખી આવે તો મારી શું દશા થાય વિચાર, આ વેંતના કપડાએ આ દશા કરી. એમ સ્ત્રી પણ ખરાબ નથી, પુરુષ પણ ખરાબ નથી, બેનો સંયોગ એકાંત એ ખરાબ છે. ત્યાગી માટે ગમે એટલો સ્થિતિવાળો હોય, ગમે એટલો, તોય પણ પુરુષ જો ત્યાગી તરીકે હોય તો એના માટે સ્ત્રી છે એ ખતરનાક છે, અને સ્ત્રી જો ત્યાગી તરીકે રહેતી હોય તો એના માટે પુરુષ છે એ ખતરનાક છે. તમે શાસ્ત્રોના આખ્યાનો પૂર્વના ખોલો, પુરાણોના ઇતિહાસોમાં જો નજર નાખીને, ધનથી પડેલા ઋષિમુનિઓના ઇતિહાસો ઓછા છે, સ્વાદથી પડેલા ઋષિમુનિઓના ઇતિહાસો ઓછા છે, સ્નેહથી પડેલા ઋષિમુનિઓના ઇતિહાસો ઓછા છે, પરંતુ સૂર્ય અને ચંદ્રથી માંડીને મોટા મોટા માનધાતાઓ જે ઋષિમુનિઓ કહેવાય એના પતન સ્ત્રીઓથી થયેલા હજારો દ્રષ્ટાંતો છે, હજારો દ્રષ્ટાંતો. ઋષ્યશૃંગ તો કેવા હતા, સ્ત્રીને પુરુષનું જ ભાન નહોતું, તોય પણ ભાન થઈ ગયું બધું, કારણ કે ભગવાન કે અમે કળ ચડાવી મૂકી છે. મહારાજે પ્રથમના 34માં કીધું, અમે કળ ચડાવી મૂકી છે, સહેજે સ્ત્રીને પુરુષમાં હેત થાય ને પુરુષને સ્ત્રીમાં હેત થાય, આવી કળ જ ચડાવી છે. આવી એ ભગવાનની ચડાવેલી કળ, એમાંથી કોઈ વિચારે કે હું આમાં વચ્ચે રહીને બાકાત રહું એ તાકાત કરવા જેવી જ નથી. શ્રીજી મહારાજે અંત્યના 33માં કીધું, ગોપાળન સ્વામીને મુક્તાનંદ સ્વામી જેવા હોય, પણ જો રૂપવંતી સ્ત્રીઓનો સંગ થાય અને ધનના ઢગલા થાય અને માનનો યોગ થાય તો જેવા છે એવા રે કે ન રે, આજે ત્યાગીમાં ઉતરતામાં ઉતરતો હશે, એ જમાનામાં જે ઉતરતામાં લોઅર લેવલનો ત્યાગી કહેવાય
એવા ગોપાળાનંદ કે મુક્તાનંદ રેકનારે એમાંય શંકા છે, એમાંય શંકા છે રેકેનારે, તો પછી એનાથી મહાન અને એનાથી મોટી પ્રતિભાવાળું વ્યક્તિત્વ ગોતવાનું જ નથી. એના જેટલું હોય એ પોતે હોય, પણ એનાથી આગળનું તો કોઈ નહીં. ઊંચામાં ઊંચી જે પ્રતિભા કહેવાય, શ્રીજી મહારાજના હૃદયમાં જેનું સ્થાન કહેવાય, શ્રીજી મહારાજ પણ જેને જોઈને એકવાર વાત્સલ્ય ભાવે ઊભા થઈ જાય પોતાના સિંહાસન પરથી, એવા પાત્રો સદગુરુ ગોપાળાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામી, એના માટે પણ જો શ્રીજી મહારાજ આ વાક્ય વાપરતા હોય અને વચનામૃત જેવા ગ્રંથની અંદર, તો પછી બીજાએ તો તાકાત વપરાય જ નહીં, એ બાજુ જવાય જ નહીં. એમાં ના જાઓ એટલા જ બચો, જાઓ એટલે એમાં નુકસાન થાય જ, મોટા મોટાના પતન થયા છે. મહારાજ કે હે સંતો, સ્ત્રીઓની સામે ક્યારેય જોવું નહીં અને સ્ત્રી બાબતની વાત સાંભળવા કાન માંડવા નહીં. બહેનો વાતો કરતી હોય ત્યારે સાધુએ કાન ના માંડવા, હું વાતો કરે છે, નહીં તો ઓલો નડિયાદમાં સાધુ ગાતો તો સરસ મજાનો ગાય, ગળું બહુ સારું ગાયને, ભાઈ ભાભી જ આવેલા સભામાં, તે ભાભી તો દિયરનું ગાવાનું સાંભળીને ખુશ થઈ ગયા. પાછું આ બધું કેવું હોય કે તમને ખબર છે, કથા થાય કીર્તન થાય તેના રિપોર્ટ પુરુષના ના આવે ને, એનાથી વધારે જાજા કોના આવે, બહેનોના આવે. કથા બહુ સારી થઈ, કીર્તન બહુ સારા થયા, મને તો એ મૂર્તિનું સુખ આવી ગયું. હવે એને મૂર્તિનું સુખ આવે અને જો ધ્યાન ના રાખે તો સુખ આપવાવાળાને કંઈક બીજું સુખ શરૂ થઈ જાય, કે આપણી વાતથી થાય છે. સાવધાન રહેવાનું છે, રહેવાનું જ છે, એટલે એ વાતને કરવી જ પડે, કરવી જ પડે, સાંભળવી જ પડે. હું પોતે ત્યાગી હોઉં તો પણ મારે એ વાતને સ્વીકારવી જ પડે, કારણ કે જે વસ્તુ જેમ છે એમ જ છે, એ કોઈ દી ફેરફાર એમાં થવાનો જ નથી. તમે અક્ષરધામના અનાદિ મુક્ત થઈ જાઓ તોય એમાં ફેરફાર નથી થવાનો, એ એમનું એમ જ રહેવાનું છે. આ લોકમાં જો તમે દેહ ધર્યો, અક્ષરધામમાંથી સ્વતંત્ર રીતે આ પૃથ્વી પર આવેલા હો, પણ આ લોકમાં દેહ ધર્યો એટલે આ લોકનો કાયદો લાગુ પડી જાય, એની બહાર જો નીકળો તો અક્ષરધામમાંથી સ્વતંત્ર રીતે આવેલો હોય તો એ 5-10 જન્મ ધરે, એને પણ આ લોક ચોંટાડી દે એટલો ખતરનાક, ગુંદરના ઠળિયા જેવો આ લોક છે, ગુંદરના ઠળિયા જેવો ચોંટાડી દે એટલો ખતરનાક છે. ચેતતા નર સદા સુખી, ચેતતા નર સદા સુખી. ઓલા સાધુએ બાઈઓ વાતો કરે એટલે આમ પેલું કીર્તન પતી ગયું ને, પછી આમ સભા પૂરી થવા એટલે બાઈઓ બધી વાતો કરે, એમાં ઓલી ભાભી બોલી, આ તો ખબર ઓળખો છો કોણ છે, અમારા દિયર છે, કેવા રૂપાળા છે, કેટલું સરસ ગાય છે, જો અહીં હોત તો લાડે કોળે પરણાવત, જો અહીં હોત અમારી ભેગા તો લાડે કોળે પરણાવત, પણ હું કરિયા વૈરાગ લઈને બેહી ગયા. અને ભાઈ આને આ શબ્દ સાંભળી લીધો, સંત આશ્રમમાં ગયા પણ સાધુને ચેન ના પડે, લાડે કોળે પરણાવત, આવા રૂપાળાને આટલું સુંદર મજાનું ગળું, આહા સંસારમાં શોભે એવા હતા પણ શું થાય. પેલા ભાભીના શબ્દો, તે હાજે ધોત્યું કાઢીને ગયા, હાજે ખાધું નહીં, ખીચડી નથી ખાવી મારે, શું થયું, પણ પેટ દુખે છે, માથું દુખે છે, શું થાય છે, ગુરુએ પૂછ્યું શું થાય છે, કાંઈ નહીં બસ, પણ નથી આજે ભૂખ જ નથી, લે રોજ ખાતો હતો ને, પણ ના આજે કાંઈ નથી, પણ કયું પેટ દુખે ને કયું માથું દુખે તો ભગવાન જાણે ને. રાત્રે ધોત્યું કાઢી હવે હું પહોંચી ગયા ન્યા, તો રાત્રે જઈને હાંકડ ખખડાઈ ઘરની, હાંકડ ખખડાઈ ભાભીએ જ દરવાજો ખોલ્યો, હવે માથે મૂંડો અને કેટલા વર્ષોથી જતો રહ્યો હોય, એટલે કોણ, લે ભાભી નથી ઓળખતા મને, ઓલો રાતે સભામાં ગાતો તો એ જ, તે પણ અહીં કેમ, તમે નહોતા કહેતા લાડે કોળે પરણાવત પરણવા આવ્યો. ભાભી કે મહારાજ બે વાંઢા રખડે છે, તને ક્યાંથી પરણાવું, કે હાલ તો થાય એ તો સભમ વાત કરી હતી, કોઈ દિવસ નહીં એની વાત સંભળાય જ નહીં, એનો અવાજ ના સાંભળો એટલા હારા, એટલા દૂર રહો એટલા હારા, આવું છે. આ સાધુન માટે વાત છે.
એટલે અમારી માટે, એટલે મારા માટે. સ્ત્રીઓને દેહની ક્રિયા કરવાનું સ્થાન જ્યાં હોય ત્યાં ત્યાગીએ ક્યારેય જવું નહીં. જે ત્યાગી સાધુ કહેવાતા હોય તેમને કોઈ પુરુષની સાથે સ્ત્રીઓને જય નારાયણ કહેવડાવવા નહીં. સાધુથી ક્યારેય કોઈ ગ્રહસ્થને એમ ના કહેવાય કે તમારા ઘરવાળાને મારા જય સ્વામિનારાયણ કહેજો. સાધુને ક્યારેય કોઈને ગ્રહસ્થને એમ ન કહેવાય કે તમારી દીકરીને મારા જય સ્વામિનારાયણ કહેજો. આવું સાધુથી ના કહેવાય. બોલો, આટલું જય સ્વામિનારાયણ કહેવાનો પણ નિષેધ શ્રીજી મહારાજ જો કરતા હોય, તમે કલ્પના તો કરો એ શ્રીજી મહારાજને કેટલી મર્યાદા ગમતી હશે. અને આડેધડ જો મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય, આ બગીચો ત્યાં સુધી જ શ્રેષ્ઠ ને સારો ને ઊંચો ને સુગંધીદાર છે કે જ્યાં સુધી મર્યાદાના પડદાઓ છે. જ્યારે મર્યાદાના પાળો તૂટી જાય, ગમે એવો સુગંધીવાળો ને ગમે એવો ગુલાબનો બગીચો હોય તો એ થોરિયાનો બગીચો થઈ જાય. ધર્મની દિવાલો જેથી તૂટે તેથી ત્યાં પુરુષોત્તમનું સુખ ના રહે, ઇન્દ્રિયોનું સુખ થઈ જાય. માટે સાવધાન રહેવું. હમણાં ગ્રહસ્થ માટેની પણ વાત આવશે, પણ પહેલાં હું મને કહી દઉં ને પછી તમારી વાત છે. પહેલાં હું તો સાંભળી લઉં. ત્યાગીએ ક્યારેય કોઈ સ્ત્રીઓને જય નારાયણ કહેવડાવવા નહીં, અને સ્ત્રી કહેવડાવે તો તેને સ્વીકારવા નહીં. સ્ત્રી કહેવડાવે એની ભાવના હોય કે ઘણા ભક્તો હોય જય સ્વામિનારાયણ કરે ને તઈ કે સ્વામી ઘરના બધાએ જય સ્વામિનારાયણ કીધા છે, અમે કદાચ એની ભાવના હોય કશું બોલીએ નહીં હામું, બસ મૌન રહીએ. પણ કે છે કે કદાચ કોઈ સ્ત્રી જય નારાયણ કેવડાવે તો એને સ્વીકારવા નહીં. એટલે આ કોઈએ કીધું કે જય સ્વામિનારાયણ કીધા છે ઘરેથી, તો સંતો સારું કઈ વાંધો, આટલું જ કહીને ટાળી દે ત્યાં આગળ. પણ એને સ્વીકારવા નહીં, હા તમે અમારા કહી દેજો એમ સ્વીકારવાની. તમે પણ જ્યારે જ્યારે ક્યારેક ક્યારેક વાત કરતા ક્યારેક કીધું હશે ત્યારે તમને સંતો દ્વારા સામે શું પ્રત્યુત્તર મળ્યો એનો ખ્યાલ હશે જ. કારણ કે ભાવનાથી કે ક્યારેક કોઈ કહી દે, બરાબર છે ભાવનાથી, પણ સામેનું કેટલું સ્વીકારવું એની ઉપર બહુ મોટો આધાર છે કે કેટલું સ્વીકારવું ને કેટલું રાખવું. આ બધું છે ને સ્થિતિના બાને કે મહિમાના ઓથે થાય તો એમાંથી બગાડ આવે, એટલે મહારાજ આ તો પાળ બાંધે છે. બાકી કંઈ બીજો તો કોઈ દોષ મોટો આપણને ના દેખાતો હોય, પણ મહારાજ છે ને બહુ લાંબી દ્રષ્ટિવાળા છે, બહુ લાંબી દ્રષ્ટિવાળા, એ જોવે એવું કોઈ ના જોવે. માટે આવું રાખવું. બીજું, મનમાં સ્ત્રી બાબતનો સંકલ્પ પણ કરવો નહીં, અને મનમાં ભગવાનનું ધ્યાન ધરવું. અમારા સાધુઓએ સ્ત્રીઓની સાથે છાની વાતો કરવી સાંભળવી નહીં, છાની વાતો કરવી નહીં અને સાંભળવી નહીં. જે વસ્તુ આપણને ખબર છે કે અમારે છાનું કરવું પડે એવી કોઈ ક્રિયા જીવનમાં ના કરવી. જે તમે જાહેરમાં કરી શકો એમ હોય એવી ક્રિયા કરો ને, એટલે કલ્યાણ સહેજે થાય. જે ક્રિયામાં આપણને એવું લાગે કે મારે એકલા જ આ કરવું પડશે ત્યાં આગળ ઊભું રહી જવું. એ હોવાનું હોય તોય ઊભું રહી જવું, જોવાનું હોય તોય ઊભું રહી જવું, જમવાનું હોય તોય ઊભું રહી જવું, ચાલવાનું હોય તોય ઊભું રહી જવું. પણ આપણને ખબર છે કે હું એકલો છું એટલે જ હું આ કરું છું, ઊભા રહી જાઉં. એક લાખ માણસ બેઠું હોય તો પણ હું સૂઈ શકું છું, એક લાખ માણસ બેઠું હોય તો હું જમી શકું છું, એક લાખ માણસ બેઠું હોય તોય પણ હું બોલી શકું છું. હા પાછો શરમ વિનાનો ધર્મ વિનાનો ના જોઈએ, નહીં તો એવા હોય પાછા જાહેરમાં જ હોય છે, બહાર ક્યાં ગોતું, જાહેરમાં જ બોલતા હોય, બહેનો આરે બોલતા હોય ને બધું કરતા હોય. એટલે એ તો એમ જ કે હું ક્યાં છુપું કરું છું, છડે ચોક કરું છું. પણ એ તો અધર્મના સાહુકારો થઈ ગયા હોય, એની માટેની વાત જ નથી. આ તો જેને લજ્જા છે, શરમ છે, જ્યાં ધર્મ થોડો છે, જે મુમુક્ષુ છે એની માટેની વાત છે, બાકી બીજા માટેની આ વાત જ નથી. બાકી તો કેટલાય એવા છે દિવાલો તૂટી ગઈ છે, દિવાલો નહીં આખા બંધના બંધ તૂટીને પાણી ફરી વળ્યું અધર્મનું, એવું છે એની માટેની વાત નથી, પણ આપણા જેવા મુમુક્ષુ માટેની વાત છે. એને વિચાર કરવો, છાનું કાંઈ ના કરવું, કશું જ છાનું ના કરવું, જાહેરમાં કરવું.
જો સ્વપ્નમાં સ્ત્રીનો સંગ થાય તો ત્યાગીએ એક ઉપવાસ કરવો, સ્વપ્નમાં સ્ત્રી દેખાઈ જાય તો એક ઉપવાસ કરવો, એનું પ્રાયશ્ચિત. તેમાં ફળાહાર પણ કરવો નહીં, ફૂડ કે કોઈ પ્રકારનો બીજો આહાર ના કરવો, માત્ર પાણી પીવું. જે જે પાળવાના નિયમો કયા છે તેમાં અજાણતા કોઈ નિયમનો ભંગ થાય તો એક એક ઉપવાસ ત્યાગીએ તે વખતે જ કરવો. જે કાંઈ ભંગ થાય, અમે પ્લેનમાં બેસીએ, પ્લેનમાં બેસીએ એટલે પ્લેનમાં બહેનો હોય જ, પ્લેનમાં બહેનો હોય, એક વાહનમાં ત્યાગી બેસે એ જ વાહનમાં સ્ત્રી બેઠેલી હોય, એટલે સીધો અમારો ધર્મામૃતનો કાયદો લાગુ પડી જાય કે એ સાધુને એ વાહનમાં તો કાંઈ ખવાય પીવાય જ નહીં. અમારે આ પ્લેનમાં કશું જ ના ખવાય કે પાણી પણ ન પીવાય, એની પાછળનું મેઇન કારણ એ છે. એક તો દિવસ તો બદલાતા બદલાય, પણ દિવસ ન બદલાયો હોય તો 12-1 વાગે નીકળ્યા હોય ને પ્લેનમાં ચલાવવાવાળા પુરુષ હોય ને આખું પ્લેન પુરુષોનું હોય તો પાણી પીઓ તો વાંધો નહીં, કોઈ ટચ ના કરેલું હોય, કોઈ માંસાહારી અડ્યો ના હોય તોની વાત છે. માનો કે આખું સત્સંગીનું ફ્લાઇટ છે, ફ્લાઇટમાં કોઈ લેડીઝ છે જ નહીં અને આખું પ્લેન સત્સંગી હરિભગતનું છે અને એમાં સંતો બેઠા છે અને દિવસ નથી બદલ્યો, સવારમાં 7 વાગે પ્લેન ઉપડ્યું તો રાતના 12 વાગ્યા સુધી એ પ્લેનમાં સાધુ જમી શકે, કારણ કે એ પ્લેનમાં સ્ત્રી નથી, એ પ્લેનની અંદર કોઈ માંસાહારી દારૂડિયો અડ્યો નથી કે પછી એ સિક્યુરિટી સિસ્ટમમાં કોઈ અડેલો ના જોઈએ, ક્યાંય કોઈ ટચ થયેલો જે પાપી વ્યક્તિ છે એ અડેલો ના જોઈએ અને વાહનમાં સ્ત્રી બેઠેલી ના જોઈએ. આટલું હોય તો સાધુ પાણી પી શકે, જ્યુસે પી શકે, હા જમી તો ના જ શકે કારણ કે રાંધેલું તો ત્યાં લઈ જ ના જવાય, પણ પાણી જ્યુસ ફ્રૂટ લઈ શકે. પરંતુ એક પ્લેનમાં સ્ત્રી હોવાના કારણને જ એકવાર સંતો ઇન્ડિયાથી એરપોર્ટની અંદર આવ્યા, ત્યાંથી અમેરિકા ઉતરે ત્યાં સુધી પાણી પણ ન પીવાય, અહીં આવી નાહી ધોઈને પૂજા કરે પછી પાણી પીવાય. અને તોય દિવસ બદલાઈ ગયો હોય એટલે કંઈ બપોરે 2 વાગે ઉતર્યા કે 12 વાગે ઉતર્યા એટલે કાં તો એ દિવસે ના જમે, અને જો એ દિવસે ઉતરીને જમે તો બીજે ત્રીજે દિવસે નોખો એક ઉપવાસ કરવો પડે, પ્લેનમાં સ્ત્રી બેઠેલી હોવાથી એની સાથે બેસવાના કારણે. સંતો ગમે ત્યારે અહીંથી જવાનું હોય તો બપોર પછીની ફ્લાઇટ લે કે 12-1 વાગ્યાની લે, બરાબર, તો સવારમાં ઠાકોરી જમાડીને એકવાર બેસી ગયા, પછી જ્યાં ઉતરવાનું હોય ત્યાં જઈને ના જમે તો પછી વાંધો નહીં, પણ અહીંથી માનો ફ્લોરિડા ગયા કે બીજે ગયા ત્યાં જઈને જમ્યા, હરિભગતનો આગ્રહ હોય ઘણી વખત કે મારે ઘેર આજ આવ્યા છો જમી લો, તો સંતો કદાચ જમી લે પ્લેનમાંથી નાહી ધોઈને, પણ જમ્યા એટલે એનો નોખો એક આખો ઉપવાસ. જે દિવસ પ્લેનમાં બેઠા તે દી અડધો જ થાત, કારણ કે અહીંથી જમાડીને બેઠા અને પછી અડધો જ દિવસ, હવે આખો ઉપવાસ નોખો કરવાનો. આ ભગવાન સ્વામિનારાયણના કાયદા છે. અને ઘણા તો એટલો સરસ અમને પ્રશ્ન પૂછે, સ્વામી ફરી આવ્યા? એટલે ભલા ક્યાં ફરવા જવાનું, ફરી આવ્યા કે બધે ઓલું જોયું તું કે નહીં? પણ જોવા ગયા હતા, ફરવા ગયા હતા. એટલે ઘણા બહુ ભોળા હોય અને સત્સંગ ઓછો હોય એવું થાય, એટલે એમે પૂછે. અમે ઘણી વખત ઇન્ડિયા જઈએ ને, ઓહ સ્વામી અમેરિકા ફરીને આવ્યા, કેવું લાગ્યું બધું? ભાઈ અમે જ્યાં જઈએ, જ્યાં જઈએ ત્યાં ખરખું જ લાગે, જ્યાં જઈએ ત્યાં વચનામૃત જ હોય સામું અને જ્યાં જઈએ ત્યાં હરિભગત હોય, આમાં એમાં કેવું લાગ્યુંનો પ્રશ્ન જ ક્યાં છે? કેવું લાગ્યું અમેરિકા, લંડન કેવું લાગ્યું સ્વામી? લંડન ફરી આવ્યા? પણ ફરવા ગયા હતા. ને પૂછો, ને જે રહ્યા એને પૂછો કે સ્વામી ફર્યા કે તમારા ભેગા બેઠાને સત્સંગ કર્યો? સાધુ ને શું, અમારા જીવનને જો સામાન્ય રીતે જોવામાં આવે, એક ભગવાન અને સત્સંગને જો ડિલીટ કરી દેવામાં આવે તો VIP જેલ. સાધુને શું, ગાડીમાં બેઠા ને એક ઘરમાં ગયા એટલે એક ઘરમાં 4 દિવાલની વચ્ચે જ હોય 24 કલાક, ન્યાય ક્યાં ફરવા જવું? અને ફરવા જવું એ સાધુ શા માટે થાય, સત્સંગી કેમ નો થાય? પણ એવું થાય ઘણી વખત, ખબર ના હોય ને, એટલે પછી મને બહુ દાંત આવે બેઠા બેઠા એકલા કે જો તો ખરા, હજુ આમને તો હજુ ખબર જ નથી કે સાધુને શું પૂછવું, એ આને ખબર નથી, આટલા વર્ષથી આ સત્સંગની અંદર વહી ગયા એને એ ખબર નથી કે સાધુને શું પ્રશ્ન પૂછવો. એમ પૂછાય, સ્વામીને આ સત્સંગ કેવો હતો, સત્સંગીઓ કેવા છે બધા, આપણો પરિવાર બધો કેવો છે, ને આ સ્વામી હું હું પ્રોગ્રામ સત્સંગનો થયો, આવું પૂછાય સાધુને? એમ પૂછાય, પણ તમે અમારી ભેગા ફરો ને તો હું તમને હાવ હાચું કહું, તમે અમારા ભેગા ફરો ને તો તમને એવા
25 જણા હામાં મળે એમાંથી 10 જણા પૂછે ફરી આવ્યા, આવું 10 જણા પૂછે, વિવેક વિનાનો પ્રશ્ન પૂછે. પણ આપણને ખબર હોય કે એનું લેવલ જ નથી, એનું લેવલ જ નથી. કોઈ દી કથામાં બેઠો હોય તો ખબર હોય કે સાધુને શું પ્રશ્ન પૂછવો. હું નથી કહેતો, ઘણી વખત સાધુને પૂછે, સ્વામી તમે કાઠિયાવાડ બાજુના ઓલા ગામના લાગો છો. અરે ભાઈ, જે ગામના હોય એ ગામના, તમારે શું અમૃત પીવું છે પી લો. સાધુનું નદીનું મૂળ અને સાધુનું કૂળ ગોતવું જ નહીં. ગંગા નદી વહી જતી હોય, તરસ લાગી હોય ને પવિત્ર થવું હોય, પી લેવું ને પવિત્ર થઈ જવું, પછી બહુ એની અંદર રિસર્ચ કરવા ના જવું. ગંગા છે ભાઈ, પવિત્ર કરશે, જ્યાંથી ઉદ્ભવી ત્યાંથી. મૂળિયું ખોળવા જાય તો થીજી જઈશો હિમાલયમાં, એવું થાય. એટલે ઘણી વખત કથા વાર્તાના અંગ વિના ઘણા બધા વિવેકો નથી હોતા સત્સંગની અંદર. શું સાધન પૂછવું એ ખબર ના હોય. મેં ગઈકાલ નહોતું કીધું કે કયા સંત પાસે કેટલી વાત કરવી એનો પણ વિવેક ગૃહસ્થ આશ્રમમાં રહેલા હરિભગતને ઘણી વખત નથી હોતો. માટે એ વિવેકો તો ખાસ જાળવવા. ન ખબર હોય તો મોટા સદગુરુ સંતને પૂછી લેવું, એ આપણને વિવેક શીખવાડે કે મને જ્યારે વ્યવહાર સંબંધી પ્રશ્ન આવે ત્યારે મારે કયા સંતને પૂછવો, મારે કોઈ એવી ઉપાધિ આવી પડે અને તમારો કોન્ટેક્ટ ના થાય તો મારે કોણ પ્રશ્ન પૂછવો, મારે આવી રીતની આખી કુટુંબ પરિવારની ઉપાધિઓ હોય કે પુત્રી કે પુત્ર કે પત્ની કે પતિ બાબતની ઉપાધિઓ હોય તો એ મારે કોની આગળ રજૂ કરવી, એના વિવેક ગ્રહસ્થે શીખેલા હોવા જોઈએ. જે જે પાળવાના નિયમો કયા છે તેમાં અજાણતા કોઈ નિયમનો ભંગ થાય તો એક ઉપવાસ કરો. જે સંત નિર્લોભ નિષ્કામી નિસ્વાદી નિસ્નેહી નિર્માની એ પાંચ વર્તમાનને નતમસ્તકે પાડે છે તે મોક્ષકારક છે. અને સદગુરુ રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર હતા તેથી આ ઉદ્ધવ સંપ્રદાયમાં જગતમાં વંદ્ય થયો છે. તો સંપ્રદાયના અનુયાયીનું વર્તન દૂષણયુક્ત ન હોવું જોઈએ. હવે હરિભગતની વાત કરે છે. આજે શિક્ષાપત્રી જયંતિ છે ને, આજ્ઞા. શિક્ષાપત્રી શું છે? આજ્ઞા છે. તો હવે હરિભક્તોને કહે છે, જીવ માત્ર કી હિંસા જોવ કબહુ ન કર ના જાની કે સોવ, પરત્રિયા કો કરના ત્યાગ, પરત્રિયા કો કરના ત્યાગ, વિધવાસો દૂર રેના ભાગા, વિધવાસો દૂર રેના ભાગા. ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત જે ગ્રહસ્થ તે હરિભક્ત કહેવાય છે. તેમને કોઈએ ભૂલથી પણ દારૂ માંસ ચોરી અને વ્યભિચાર આ ચાર પાપ કરવા નહીં. દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી. આ એક એક વિષયો એક એક દિવસના છે, પણ હું બહુ શોર્ટમાં કહું. દારૂ ન પીવો, ગાળ્યા વિનાનું નળનું પાણી ડાયરેક્ટ ન પીવું. ઘણાના ઘરના રસોડામાં ગળના જ નથી હોતા નળે, ગળનું જ નહીં, ફિલ્ટર જ આવે છે. ના, ત્યાં ગળનું બાંધો. ઘરનું બાંધ્યા પછી એને રોજે રોજ સાબુથી ધો. રાત્રે જ્યારે તમે તમારું રસોડું ક્લોઝ થઈ જાય એટલે ગળનાને છોડી નાખો નળેથી. ઘણાને ત્યાં બાંધેલા હોય, પણ બાંધેલા હોય ને એ વરહ બે વરહ સુધી એકનું એક જ ગળનું દોરીથી એવું બાંધ્યું હોય તે અમે જઈએ અને અમારે એ ગળનું જો છોડવું હોય ને ત્યાંથી તો ચપ્પુ લઈને સીધું જ કાપવું પડે. એ ગળનું છૂટું જ ના પડે. નળની આરે એકાત્મપણાને પામી ગયું હોય, જેમ દેહની આરે આત્મા એક થઈ ગયો છે ને, એમ એ ગળનું નળની આરે એક થઈ ગયું હોય. અને ઘણાને ત્યાં ગળના હોય પણ ગળનાના કલર ઓહો કાટવાળા થઈને ગળના આખા પીળા થઈ. આજ્ઞા પાળવાની, ગળનું રાખવાનું, પણ ગળનું ચોખ્ખું રાખવાનું. કાળા હાવ થઈ ગયા હોય ગળના, રોજ હાંજે એ નળે બાંધેલું ગળનું એને સાબુથી ધોઈને હૂકવી દેવાનું, પાછું હવારમાં કિચન ચાલુ કરતા પહેલાં ફરી બાંધવાનું. એકદમ નીટ એન્ડ ક્લીન, વ્હાઈટ એન્ડ વ્હાઈટ એ ગળનું રહેવું જોઈએ. અમુક મહિનાઓ થાય પછી એ ગળનામાં ઓટોમેટિક કાનાઓ પડી જાય એટલે અણઘડ પાણી આવે, એટલે અમુક સમય પછી એ ગળનાઓને બદલી નાખવા. નહીં તો ગાળ્યા વિનાનું પાણી ઉપયોગમાં આવે, કોગળા પણ ગાળ્યા વિનાના પાણીએ ન થાય. સંતોના બાથરૂમની અંદર અમે કોગળા કરીએ ને તો અમે બ્રશ કરીએ જ્યાં ત્યાં એક ગળના બાંધેલા હોય,
અને એનાથી જ કોગળા કરીએ. કોગળા પણ ગાળ્યા વિનાના પાણીથી ન કરવા. તો ગાળ્યા વિનાનું પાણી પીવાય એટલે દારૂ પીધા બરાબર થાય. માંસ, અનાજ કે મસાલાઓ જે વસ્તુઓ એની અંદર જોયા વિનાનું જમાય અને અંદર જો કોઈ જગ્યાએ જીવાત આવી જાય તો એ માંસ ખાધા તુલ્ય થાય. ઘણા બધા મસાલાઓ એવા હોય છે રસોડામાં જ આ તો બધું થાય, જાજુ તો આપણે જે થાય એ રસોડામાં થાય. ડુંગળી લસણ ના ખાવું એ તો આમાં આવતું જ નથી, એ તો ખાવાનું હોય જ નહીં. એ ખાય તો માંસ ખાવા તુલ્ય જ છે. ગાયનું માંસ જમે, ડુંગળી લસણ ખાવું, બે હરખું જ છે. પણ માંસ ન ખાવું એનો અર્થ એ છે કે અનાજને અને મસાલાઓને જોવા, ના જોવે તો પ્રોબ્લેમ ક્યારેક થાય. અમારે એ ગરીબ ભગતને ત્યાં જવાનું થયું તો અજમો લઈ આવ્યા. અમુક અમુક મસાલાની વસ્તુ એવી છે કે એને તમે ડ્રાય એરિયામાં રાખો ને તો એમાં જીવાત ઓટોમેટિક પડે. કુદરતી એવું એક સર્જન છે. અજમાની અંદર એક પ્રકારની એવી ઝીણી જીવાત આવે છે. પૃથ્વી પર ઓસ્ટ્રેલિયા જાઓ, લંડન જાઓ, ઇન્ડિયા જાઓ કે અમેરિકામાં હો, પણ અજમો એકવાર સાફ કરીને જો તમે ફ્રીજમાં ન મૂક્યો અને 6 મહિના બહાર રાખ્યો તો તમને લાગે એવો કે સાફ કરેલો છે. અંદર જીવાત પણ ઉડતી પણ ના દેખાય, પણ ક્યારેક તમે જોશો તો અંદર અજમાની અંદર કાનાઓ પડી ગયેલા હશે અને એને એક જ ચાળની લોટની મારશો તો અંદરથી મસીના ઢગલા થઈ જશે. એની અંદર જીવાત જ એ પ્રકારની પડે છે કે ક્યારેય એ જીવાત જીવતી હોતી જ નથી, મરેલી જ હોય છે. ખબર નહીં એ જન્મીન તરત મરી જતી હોય. પણ દેશો દેશની અંદર અમારે લગભગ અજમાની અંદર હરિભગતને ઘેર પ્રોબ્લેમ થાય. હો હરિભગતને ઘેર અજમો લઈએ ને તેની અંદરથી 80ને ઘેર અત્યાર સુધી પ્રોબ્લેમ થયો છે, 20ને ઘેર જ કમ્પ્લીટ નીકળ્યું હોય. એટલે એવી એવી વસ્તુઓ છે. આજે ફ્રોઝન તો આપણે અહીંયા આગળ અમેરિકામાં ફ્રોઝન મળે, સીધી કોથળીઓ તોડી નમાવી દીધું. હા, નમાવી દીધું વાંધો નહીં, પણ નમાવી દીધું પણ ખબર હોવી જોઈએ કે આની અંદર કેવું છે ને થોડું જોવું જોઈએ. જેમ કે લીલા વટાણા ફ્રોઝન આવે છે એમાં કશું નહીં આવે લગભગ, પણ તુવેર દાના છે, વાલના દાના છે, એમાં હળી ગયેલા એની અંદર ઘણા બધા દાના હોય છે. એમાં પ્રીમિયમ ક્લાસનું લઈએ 25 પૈસા વધારે ખર્ચીને તો એમાં નથી હોતું, ઘણું ઓછું, રેર ક્યારેક નીકળે. પણ એ ના હોય, પ્રીમિયમ ના લીધું હોય, કારણ કે આપણે 20 પૈસા બચાવવા માટે ઓલું કર્યું હોય કે આ મળે છે સેલમાં લઈ લીધું, એ સેલમાં લઈ લીધું એનો વાંધો નથી. તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમે તમારો વ્યવહાર તમારી રીતે ચલાવો, પણ એને જોવો. ફ્રોઝન હોય એમાં જે આવું તુવેર દાનાઓ છે, વાલના દાનાઓ છે, એને જ્યારે નાખવાના થાય કોથળી તોડીને રાતથી મૂકી દીધી, ફ્રોઝનમાંથી ઢીલા થઈ ગયા, હવાર શાકમાં ઉમેરી દીધા, એમ ન કરશો. એને થોડા જોવો, થાળીમાં લઈને જેમ અનાજ જોવો ને એમ એક એક દાનો જોવો, એમાં બગાડવાળા નીકળે ને કાઢી નાખો, પછી મહારાજ માટે થાળ કરો, માંસ ન ખવાય. આ 2-4 જગ્યાઓ એવી છે કે જ્યાં માંસ ખવાય, એટલે મેં એ જગ્યાઓ તમને ઇન્ફોર્મ કર્યા. તમે એને લખી રાખશો ને યાદ રાખશો તો એમાંથી બચશો. એટલે માંસ ત્યાંથી ખવાય. બીજું ચોરી, તો ચોરી છે એ ઘણી પ્રકારથી થતી હોય, એના પણ બહુ પ્રકાર છે. એમાં એ ભગવાનનો ધર્માદો ચોખ્ખો ન કાઢવો, 10મો ને 20મો એ ભગવાનની ચોરી છે. બીજાની ચોરી તો સરકારની ચોરી જે ચોરી હશે, પણ ભગવાનનો 10મો 20મો ભાગ ચોખ્ખો જે ગ્રહસ્થ ન કાઢે એ ભગવાનની ચોરી છે, ચોરી છે. આજે જ એ ગરીબ ભગતે મને પૂછ્યું, મને કે સ્વામી અત્યાર સુધી આ કેટલા વર્ષો થયા, કેટલા વર્ષો થયા સ્વામી સત્સંગમાં, જન્મ્યો તે દિવસનો સ્વામી અને સંપ્રદાયમાં છું, અને કેટલા વર્ષો થયા પણ હજુ 10મો 20મો ભાગ સ્વામી આ જ દિવસ સુધી ભગવાનના ધર્માદા તરીકે હજુ આજ દિવસ સુધી દીધો નથી. આજે સંકલ્પ કરું છું કે હવે ભગવાન માટે કાઢી નાખવો. અત્યાર સુધી તો ચોરી જ કરીને, મેં કીધું ચોરી જ કરી, અત્યાર સુધી ચોરી જ કરી. એ કે દઈ દેતો હતો, પણ એમાં દેતો હતો એવી રીતે કે ક્યારેક દાન કરી દઉં, ક્યારેક ધોતિયા ઓઢાડી દઉં, ક્યારેક યજમાન થઈ જઉં, એમ દેતો હતો. પણ મેં કીધું એ તો તમારા નામે દીધા ને, તમે એવું થોડું કીધું કે આ ભગવાનનો ટેક્સ છે. ભગવાનના ટેક્સમાં તમારું નામ આવે જ નહીં, તમારું કોઈ નામ નહીં, તમારી કોઈ રૂપરેખા નહીં, તમારો કોઈ હાર નહીં, તમારું કોઈ નિરૂપણ નહીં, એને ભગવાનનો ટેક્સ કહેવાય. અને જેની અંદર તમારું નિરૂપણ છે એ વસ્તુ શું છે કે તમે સાધુન ધોતિયું ઓઢાડ્યું, એનો અર્થ એ છે કે તમે તમારું એક કપડું ઓછું લો અને સાધુન ધોતિયું ઓઢાડો.
તમારે કંઈક જમાડવું છે, રસોઈ દેવી છે, તો તમે એક કોળિયો ઓછું જમો અને એમાંથી સાધુને સત્સંગીને જમાડો, એને દાન કહેવાય. તમારું જે છે એમાંથી કાપીને દેવું એનું નામ દાન છે, અને જે ભગવાનનું જ છે એને તમે આપો છો અને એની જગ્યાએ નામ પાછા તમારું દો છો કે સાધુને ધોત્યા મારા તરફથી. હવે નક્કી કર્યું કે મારો ધર્માદો 1500 કે 1000 છે, એ 1000 ધર્માદો મારે સત્સંગને અર્થે વાપરવો, આવું નક્કી કર્યું એને. હવે એ કરે શું કે 1000 વાપરી તો નાખે જ, સત્સંગમાં જ આપે, પણ કરે છે શું, એ 1000 ડિવિઝન કરી નાખે કે હમણાં ફેબ્રુઆરી મહિનો આવે ને ત્યારે $200 થાળ કરી દેવાનો, પછી મે મહિનો આવે ત્યારે ફરીથી પાછો 200 કરવાનો, ત્યાર પાછો પાટો 100 આવશે ત્યારે ફરી 250 કરશું થાળ કે ધોતિયા ને એવું તેવું, અને પાછા ડિસેમ્બર આવશે. એનું આયોજન સાચું છે, પણ એ 1000 છે કોના? મહારાજના છે, એના નથી. હવે એ પ્રતિપાદન શું કરાવે છે કે મેં થાળ આપ્યો, આપ્યો $100 થાળ, પણ એ થાળના પૈસા તો કોના હતા? મહારાજના. એમને તો 1000 ભાગ નીકળ્યો એટલે 9000 વધ્યા હોય, 10000માંથી 1000 દસમો ભાગ થયો ને, એટલે 9000 જે વધ્યા એમાંથી જે થાળ કરવો એ એમનો થાળ કહેવાય, એમાંથી ધોત્યું ઓઢાડવું એને દાન કહેવાય, એમાંથી યજમાન થવું એને દાન કહેવાય, પણ 1000માંથી જે થાય એ દાન ન કહેવાય, એને ધર્માદો જ કહેવાય. એવો ધર્માદો ન નીકળે એ ચોરી કહેવાય, ભગવાનની ચોરી. આ બીજેની ચોરી તો બધાય સમજી જાય છે, પણ આ એક ચોરી એવી છે કે જેને સમજતા કોકને 5 વર્ષ લાગે છે, કોઈને 20 વર્ષ લાગે છે, કોઈને 25 વર્ષ લાગે, કોઈને 50 વર્ષ લાગે છે, કોઈની જિંદગી વહી જાય છે, તો આ ચોરી સમજાતી નથી, એવી આ ચોરી છે. અને વ્યભિચાર, વ્યભિચાર કોઈ પણ રીતે સ્ત્રીઓએ પુરુષોના કોઈક એવા એવા પિક્ચર જોવા કે એવા વ્યૂ જોવા, અને પુરુષોએ સ્ત્રીઓના એવા ચિત્રો કે ચલચિત્રો જોવા, એને વ્યભિચાર જ કહેવાય. વ્યભિચાર ફક્ત એવું નથી કે ક્રિયાત્મક છે, વ્યભિચાર એ દ્રષ્ટિથી પણ થાય છે, વ્યભિચાર એ મનથી પણ થાય છે, વ્યભિચાર એ સંકલ્પથી પણ થાય છે, વ્યભિચાર એ કાનથી સાંભળવાથી પણ થાય છે, વ્યભિચાર જીભથી એવું બોલવાથી પણ થાય છે. અને આજે તો પૃથ્વી ઉપર માજા મૂકી છે વ્યભિચારોએ, તો માજા મૂકી છે, કારણ કે સારા સારા ઘરની અંદર પણ જે પ્રશ્નો ઊભા થઈ જાય છે, એ પ્રશ્નો જ્યારે પહોંચે છે સંતો સુધી, ત્યારે ખબર પડે કે આની પાછળનું કારણ તો એક જ છે, સમાજનો બગાડ. માટે મહેરબાની કરીને જેને અક્ષરધામમાં આ જન્મે પહોંચવું છે એના માટે જ વાત છે, જેને નથી પહોંચવું નો પ્રોબ્લેમ, 5-10-25 જન્મ પછી જેને આવવું છે એને કોઈ પ્રોબ્લેમ નથી, એ એની રીતે જે કરવું એ કરી શકે છે. પણ જેને આ જન્મે પહોંચવું છે, જેને આ જન્મે પહોંચવું છે, આરસના પથ્થરમાં કોતરીને લખી દો કે તમારે જે ખરાબ છે એ જોવાનું, સાંભળવાનું બધું જ બંધ કરવું જ પડશે. તમે કહેશો કે કોઈ મૂવી અમે તો એવું જોઈએ જ, પણ એ મૂવીની અંદર 5 મિનિટનો પાર્ટ પણ ખરાબ આવ્યો એ તમારા અંતઃકરણમાં જશે, એને કાઢતા તમારે 100 નહીં 700 નહીં 7 કરોડ જન્મ લેશો ને તોય નહીં જાય. તમે બેઠા છો સારું જોવા માટે, તમે બેઠા છો સારું સાંભળવા માટે, પણ એમાં આવતું જે 2 મિનિટનું ખરાબ, એ જેટલું આપણું ખરાબ કરશે એટલું જે સારું જોવો છો ને એ જેટલું સારું નહીં કરે એનાથી અબજો ગણું એ 2 મિનિટનું ખરાબ કરશે. એમાં યુવાન જે હોય, એમાં આજે આઈફોનના જમાનાઓ આવ્યા છે, ખિસ્સાની અંદર જ કુસંગ લઈને ફરવાવાળા જે વ્યક્તિઓ છે, ભણેલા ગણેલા બુદ્ધિશાળી આજના યુગમાં આપણે દોડવાવાળા જે કહેવાઈએ છીએ, એને તો ખાસ ધ્યાન રાખવું. તમારા મોબાઈલોની અંદર કોઈ જોવે નહીં, તમારા પાસવર્ડો હોય, તમારું કેટલી પ્રકારનું અલગ અલગ પ્રકારનું હોય એની અંદર રહી રહી, અને જો આપણે આપણી જાતને છેતરી તો ભગવાન શ્રીહરિની આજ્ઞા તો લોપાઈ છે, પણ આપણને ભગવાન સ્વામિનારાયણ આપણું રૂડું કરવા ઈચ્છતા હશે તોય નહીં થાય, તોય નહીં થાય. તમે દૂધ પીવો અને ઉપર દૂધ હોય ને દૂધની અંદર પછી છાશ નાખો તો શું થાય? ફાટી જાય. એમ કથાય સાંભળતા હોઈએ, મંદિરે આવતા હોઈએ, સાધુ પાસે આવતા હોઈએ, અને તોય આપણી વૃત્તિઓ આપણે જગતની અંદર, તમે સાધુ પાસે 23 કલાક 23 અવર સાધુ પાસે બેઠા હો કથા સાંભળવા,
23 કલાક નહીં, 23 કલાક ને 55 મિનિટ તમે સાધુ પાસે સમાગમ કરવા બેઠેલા હો અને સાધુ રાત ને દિવસ વિષયનો નિષેધ કરતા હોય અને 5 મિનિટ, ખાલી 5 જ મિનિટ જગતનો એક વિષયનું ચિત્ર જોઈ લો, 23 કલાક ને 55 મિનિટ ખલાસ ના થાય. 23 કલાક ને 55 મિનિટ નહીં પણ 23 કલાક ને 55 મિનિટ ગુણ્યા 1 વર્ષ 365 દિવસનું ખલાસ થઈ જાય. ફરી જ મહેનત કરવાની, 365 દી તો ઓલું કાઢતા જ થાય. માટે યુવાન ખાસ સાવધાન રહે, યુવતીઓ હોય ખાસ સાવધાન રહે, ખાસ સાવધાન. તમે સત્સંગ કર્યો, છેલ્લો જન્મ કરવો છે તો મહેરબાની કરીને કાઢી નાખો. ટીવીમાં એવા કશું જોવું જ નહીં, જાણવું જ નહીં. એ 5 મિનિટના સમાચાર જોવા બેહો તો એમાં 5 એડવર્ટાઇઝો આવે ખોટી. હું જાણીને કામ, તમારે સાંભળવું છે ચાલુ કરીને કદાચ સાંભળી લો, પણ જેટલું આંખથી પાપ થાય છે એટલું બીજી કોસાથી પાપ અત્યારે પૃથ્વી ઉપર સૌથી વધારે થતું પાપ આંખથી થતું પાપ છે. આંખથી જેટલું પાપ થાય છે, આંખો આટલી જ દીધી છે અને એની ઉપર આ પડદાઓ દીધા છે, ભગવાને વિચારીને દીધા છે. ભગવાનને ખબર છે કે બીજેથી ગયેલું, કાનથી ગયેલું તમે ભૂલી જશો, 5-25 વર્ષ થશે તો કદાચ ભૂલી જશે, પણ આંખથી ગયેલું છે ને એટલું ઊંડું જાય છે કે એને ભૂલવું બહુ મુશ્કેલ પડે છે. માટે ભગવાને એ પડદાઓ મૂક્યા છે, તાત્કાલિક પડદા પાડો. લાગે કે આ નથી જોવા જેવું, પડદો પાડી દો. ત્યાં પડદો પાડશો તો જ મહારાજની આજ્ઞા વ્યભિચાર ન કરવો એમાંથી બચશો. એ પડદો જે નહીં પાડે એ આમાંથી કોઈ કાળે બચી શકશે નહીં, અને દુનિયાને છેતરી શકાશે પણ ભગવાનને છેતરી શકાતા નથી. પોતાની જાતને છેતરવી એનાથી મોટી કોઈ મૂર્ખામી નથી. માટે ભગવાનના ભક્ત આ બાબતમાં સાવધાન બને, કારણ કે બહુ બહુ કુટુંબ પરિવારો હળગી રહ્યા છે, બહુ હળગી રહ્યા છે, બધી જગ્યાએ આની આગ લાગી છે. એ કારણ શું? આજે એક યુવાન યુવતી હોય, સરસ મજાનો પરિવાર હોય, નાના દીકરા દીકરીઓ હોય, અને પછી બંને પાછા સત્સંગમાં હોય એવું ઘણી વખત થાય અને ઘણા ઘરોની અંદર છૂટાછેડા લેવા છે. પત્નીને કોઈ બીજા સાથે જવું છે, પતિને ક્યાં બીજા સાથે જવું હોય, નાના નાના છોકરાઓ ફૂલ જેવી જેની જિંદગી એ કરમાઈ જાય, એની પાછળનું કારણ શું? સત્સંગ હોવા છતાં એવું કેમ થાય? સત્સંગ છે છતાં એવું કેમ થાય છે? આપણું પોતાનું છે છતાં એવું કેમ થાય છે? એનું કારણ એક જ છે કે એવા દ્રશ્યો જોવા, એવા વ્યક્તિઓ સાથે બેસવું, એની વાતો સાંભળવી, એ કલ્યાણ બગાડે છે. એક ચરિત્ર તમને સંભળાવું, મહારાજની વાત કરેલી જે છે એ વાત સંભળાવું છું. મહારાજ પહેલા તો કહે છે, પર પુરુષના સંબંધથી સ્ત્રીઓનો ધર્મ સચવાતો નથી, પિતાને બંધુ સાથે પણ એકાંતમાં બેસે નહીં તો ધર્મ રહે. કારણ કે પુરુષ ઘી સમાન છે, સ્ત્રી અગ્નિ સમાન છે, અગ્નિને ઘીનો સંબંધ થતાં ઘી ઓગળ્યા વિના રહે નહીં. મેરુ જેટલો દારૂનો ઢગલો હોય તેમાં તલ જેટલો અગ્નિ અજાને પડે તો ફૂટ્યા વિના રહે નહીં. માટે સંબંધ ન રાખે તો જ ધર્મ દ્રઢ રહે. સ્ત્રીના પ્રસંગથી ચવન, સૌભરી, નારદ જેવા અતિ સમર્થ હતા તો પણ ભૂલા પડ્યા. બ્રહ્માદિક દેવોને પણ તેમ થયું. માટે સ્ત્રી પુરુષ જો પોતાના ધર્મ સાચવવા ઈચ્છે તો એકાબીજાથી દૂર રહેવું. સત્સંગની અંદર પણ એકાબીજાથી દૂર જ રહેવું. જ્યાં સ્ત્રીઓ બેઠી હોય ત્યાં પુરુષોએ ફરકવું જ નહીં, અને જ્યાં પુરુષો બેઠા હોય ત્યાં સ્ત્રીઓએ બહુ વેવલાઈ કરવા, ત્યાં ફરકવું નહીં. એટલા વિવેક હંમેશા પોતે પોતે જાળવવા. આપણે સત્સંગમાં છીએ, જગતમાં નથી, જગતમાં નથી. કારણ કે બહુ જ નુકસાન થાય છે, બહુ નુકસાન થાય છે. કલ્યાણના માર્ગે નુકસાન, સત્સંગને નુકસાન. શ્રી હરિએ હરિભક્તોને ગઠપુરથી પત્ર લખ્યો, કર્મયોગીને સાંખ્યોગી બાઈઓએ પોતાના સગા ભાઈ સાથે પણ એકાકી ચાલવું નહીં. એકાંતમાં કડીનો વાસ છે. જુગાર, મધ્ય, માંસ, કામાદિક અધર્મ સર્ગમાં કળીનો નિવાસ છે. પુરુષોએ પણ હરિભક્ત બાઈઓની સામે જોતા રહેવું નહીં. આ મહારાજ બોલે છે, આ મહારાજના જેવા શબ્દો છે એવા હું વાંચું છું. પુરુષોએ પણ હરિભક્ત બાઈઓની સામે જોતા રહેવું નહીં. એ શું બતાવે છે? એ બતાવે છે કલ્યાણના માર્ગમાં વિઘન થાય જ. શ્રીજી મહારાજને ખબર છે. તમને થાય એક સ્વામી આ વાત પર આટલું બધું વજન કેમ આપે છે? એના ઉપર એટલા માટે આટલું બધું વજન આપું છું કે અત્યારે કળિયુગમાં હળગ્યું છે અને સત્સંગમાં પણ હળગે છે,
એ ન સળગે એના માટે હું એના પર વજન આપું છું. ખાવા ઉપર વજન નથી આપતો, ધન ઉપર વજન નથી આપતો, પણ આ બાબત પર વજન એટલે આપું છું કારણ કે આ બાબતની અંદર અત્યારે કેટલું ડખોડાય છે, કેટલું ડખોડાય છે. માટે મહેરબાની કરીને સત્સંગની અંદર જે છીએ આપણે, પ્લીઝ આ જન્મે જેને ધામમાં જવું છે એ તો એટલા બધા આમ સજાગ રહેજો, એટલા સજાગ રહેજો કે ભગવાનના ચરણારવિંદને પામી જવાય. રખે આવો સમો છે, રખે આવો યોગ છે, ક્યાંય ચૂકાઈ ના જાય, ભૂલા ના પડીએ. નેત્ર, સ્પર્શ અને ક્ષોત્ર દ્વારા અંતરમાં કળીનો પ્રવેશ થાય છે. કેટલા પ્રકારથી? નેત્ર દ્વારા, આંખ દ્વારા, સ્પર્શ દ્વારા અને કાન દ્વારા કળીનો પ્રવેશ થાય છે. કળીનો પ્રવેશ થવા ન દેવો, આવો મહારાજ કહે છે. બીજું મહારાજ કહે છે, બાયોનો સત્સંગ વિવેક વિનાનો છે. તેને માન દઈએ, માન દઈને બોલાવે તો આધીન થઈ જાય, અને અપમાન કરે તો કલંક આપે. આવું પુરુષોએ સમજી રાખવું અને બહેનોએ પુરુષ માટે સમજી રાખવું, એટલે પછી વાંધો ના આવે. સીતાએ પણ લક્ષ્મણને કલંક દીધું તો બીજાની શી વાત. હવે સીતાજી જેવા તો કોઈ સતી ના કહેવાય ને, એને લક્ષ્મણને મેના માર્યા ને કલંક દીધા. તેનાથી દૂર રહે તો જ બચાય. નારીના બધા અંગ કલંકરૂપ છે, આવું પુરુષે સમજવું અને સ્ત્રીએ સમજવું કે પુરુષના બધા જ અંગ કલંકરૂપ છે. હવે એક ચરિત્ર તમને કહું નાનું. ગામ સામેતરના વાળંદ હરિભક્ત ડોસા ભગતનું એક જ ઘર હતું, સામેતર ગામની અંદર. ડોસા ભગત કહીને હરિભગત, એનો દીકરો અમીર, સારો સત્સંગી હતો. એને એક દિવસ ગુંદા લેવા ઝાડ ઉપર ચડ્યો, ગુંદા લેવા ચડ્યો ઝાડ ઉપર. તે વખતે ચડ્યો તે પડ્યો હેઠો, અને પડ્યો એટલે અંધકાળ આવી ગયો. મહારાજ લેવા આવી ગયા, વિમાન લઈને લેવા આવ્યા મહારાજ અંધકાળે. મહારાજને તો આવવું જ, એટલે મહારાજ આવી ગયા. વિમાનમાં બેસાડીને મહારાજ ચાલ્યા. એ જ વખતે રાવળ નદી, રાવળ કરીને નદી હશે ત્યાં સામેતર ગામની નજીક, એ રાવળ નદીમાં વસ્ત્ર વિનાની બાઈઓ નાતી હતી, બાઈઓ નિર્વસ્ત્ર નાતી હતી. એ સામુ તે ભક્તે વિમાનમાં બેઠા બેઠા જોયું. બેઠો તો ક્યાં? વિમાનમાં. અને જોયું શું? હાડકા, પરુ ને વિષ્ઠા ને મળ ને મૂત્રથી ભરેલી કોથળીઓ, બીજું શું છે? નિષ્કુળાન સ્વામીએ કીધું, તમને કોઈ સ્ત્રી રૂપાળી લાગે, સ્ત્રીને કોઈ પુરુષ રૂપાળો લાગે, તો એટલી જ કલ્પના કરવી કે આના શરીરમાં છે શું, આ તો ચામડું મઢ્યું છે. હાડકા, માંસ, પરુ, વિષ્ઠા બધું એક તપેલામ ભેગું કરી દો, આંતરડા ને બધું એનું, અને એક તપેલામ ભેગું કરીને પછી એને નિરખો આમ, કેટલું સરસ રૂપાળું લાગે છે. છે તો એ જ ને, હાડકા, માંસ, પરુ, વિષ્ઠા, મૂત્ર, મળ, આંતરડા, આના સિવાય છે શું એમાં? બસ આવું અંદર જો, એટલે ક્યારે રૂપમાં મોહ ન થાય. આ મોટા સંતોના લખેલા શબ્દો છે. મોહ પામી જાય, મોટા મોટા મોહ પામે, એટલે કોઈ કે હું ના પામું એમાં માલ નહીં. મેં પહેલા જ કીધું કે ચેતવું પડે, વિચાર કરવો પડે. આ પારકા માટે આવો વિચાર કરે તો બચાય. બાઈઓની સામે જોયું તે મહારાજે એને વિમાનમાંથી બહાર નાખી દીધો. મહારાજ કે ચાલતો હશે આવો લબાડ હડેલ, કાઢો વિમાનની બહાર, અંતકાળે આવ્યો તોય. દ્રષ્ટિ કેમ ગઈ? કારણ કે કોઈ કેવો આગળ સંસ્કાર પડી ગયો છે એટલે, નહીં તો જાય જ કેમ? વિમાનમાં બેઠો છે, મહારાજના વિમાનમાં બેઠો છે, એને એટલું ભાન ના હોય કે હું ભગવાનની ભેગા અત્યારે ધામમાં જવા નીકળ્યો છું ને આ કચરામાં શું છે? કેમ ના થયું? કારણ કે પૂર્વનો કોઈ મલિન સંસ્કાર પડી ગયો છે. એટલે હું કહું છું કે જોવું, સાંભળવું, એનાથી તો દૂર જ હારા, દૂર જ હારા, બચવું હોય એટલું. એ ભક્ત દેહમાં આવ્યો, હજુ બાળ્યો નહોતો એટલે સારું હતું, નહીં તો ભૂત જ થાત. આવીને મહારાજને પ્રાર્થના કરવા લાગ્યો, હે મહારાજ, હું ભૂલ્યો, વાંકમાં આવ્યો, તમે મારી પર કૃપા કરો. ત્યારે મહારાજે એને દર્શન દીધા ને કહ્યું, 8 દિવસ કેડે તને તેડી જઈશું, કોઈ બાઈ માણસને તારી પાસે આવવા દઈશ માં તો તને તેડવા આવશું, કોઈ સ્ત્રી તારી આજુબાજુમાં 8 દિવસ સુધી આવવી જ ના જોઈએ. કારણ કે મહારાજને ખબર કે આ પાસે આવશે પાછી ગંધ મુકતી જશે તો ફરી પાછો પ્રોબ્લેમ કરશે. આ અહીં નહીં તો આગળ ક્યાંક સ્વર્ગમાંથી વિમાન કાઢતો હોય તો સ્વર્ગમાં તો અપ્સરાઓ, અહીંની સ્ત્રી તો સ્વર્ગની સ્ત્રીઓ આગળ એવું લખ્યું કે સ્વર્ગની સ્ત્રીઓનું જે રૂપ છે એની આગળ અહીંનું રૂપ, સ્વર્ગના દેવતાઓનું જે રૂપ છે એની આગળ અહીંના પુરુષનું રૂપ તો હળેલા કૂતરા જેવું લાગે. હળેલું ખહુર્યું કૂતરું ઊભું હોય એ કેવું દેખાય?
એવો લાગે દેવતા આગળ ઊભો હોય અને નાની અપ્સરા આગળ અહીંની સ્ત્રી એવી લાગે, હવે અહીંથી ન્યા પહોંચી ન્યા જોયે તો શું થાય, ઉતરી જ જાય વિમાનમાંથી, મહારાજ અહીં રાખો થોડા દી પછી આવીશ ધામમાં, તો આમ થઈ જાય ને. માટે મૂર્તિ જેવી છે, મૂર્તિનો મહિમા સમજીને મહારાજનો મહિમા સમજવો. મૂર્તિના રૂપમાં ચોંટવું, બીજે ચોંટવું નહીં. પછી એને એના બાપને કીધું કે મારી પાસે કોઈ બાઈ માણસને આવવા દેશોમાં, મને મહારાજે કહેલ છે. આઠમે દિવસે મહારાજ તેડવા આવ્યા ત્યારે બધાને કહેવા લાગ્યો કે હું હવે ધામમાં જાઉં છું, ત્યાર ધામમાં પૂગ્યો. લો આટલું થઈ જાય. માટે ધ્યાન રાખવું, વસંત પંચમીના દિવસે નિયમ લેજો, ખરાબ જોવું નહીં, ખરાબ સાંભળવું નહીં, ખરાબ સ્પર્શ કરવો નહીં, અને જે મહારાજે આમાં વિવેક બતાવ્યા છે એ પ્રમાણે રહીએ તો સહેજે ભગવાનના ધામમાં જવાય, કાંઈ અઘરું છે નહીં. કોઈ પણ જીવની હિંસા જાણીને તો ક્યારેય ન કરવી, પર સ્ત્રીના સંગનો ત્યાગ કરવો, અને વિધવા સ્ત્રીથી તો ભાગીને દૂર જ રહેવું, વિધવા સ્ત્રીની નજીક તો જવું જ નહીં. પુરુષે મહારાજ ના પાડે છે, વિધવા કુ સ્પર્શત નહીં. ક્યારેય આત્મઘાત કરવો નહીં. વટલવું અને વટલાવવું તે રૂપ બધો જ વટાળ તજી દેવો. ઘણી વખત કોઈક સ્ત્રી હોય, યુવાન હોય, એકલી પડી ગઈ હોય, એને કંઈક એકલું રહેવાનું થઈ ગયું હોય, કે કોઈ કારણસર એને પતિ સાથે છૂટાછેડા થયા, પતિ ધામમાં જતા રહ્યા, પછી ઘણા એવા દયાળુ હોય કે ભાઈ મારે એને હેલ્પ કરવી છે, મારે એમને મદદ કરવી છે, પણ મદદ કરવી પણ વિવેકથી કરવી. એ મદદ કોઈ એના પરિવારના વડીલો હોય એની જોડે મદદ કરાવવી, આપણે મદદ કરવા માટે ડાયરેક્ટ ત્યાં પહોંચી ના જવું, નહીં તો એમાંથી અનર્થ થાય. એવા અનર્થો થયેલા સમાજના અમારી પાસે આવેલા છે, અને પછી અનર્થોને ડાબવા માટેની, અનર્થોને પાછા સુધારવા માટે કેટલા વર્ષો નીકળી જાય. કારણ કે એને કરી હોય સેવા દયાએ કરીને પહેલા, પણ દયા કરી છે પણ મૃગલાનું બચ્ચું છે ને, એટલે સાવધાન રહેવાનું. દયા કરવાની પણ વિચારવાનું, દયા કરવી જ, પણ મૃગલાનું બચ્ચું છે, મરી ગયો, મરી ગયો, મૃગલાનું બચ્ચું છે ને, મરી ગયો. દયા કરવાની છે પણ એકલી સ્ત્રી છે, મરી ગયો, આવી એકલા ના ઉતરાય, ન્યા ઉતરવું છે. એના પરિવારના વડીલો કોણ છે? વડીલોને કેવું કે એને જે કંઈ જરૂર હોય તો મને કહેજો, તમારા પાસે હોય તમારે કરવી હોય કરાવો, પણ ડાયરેક્ટ નહીં. અમે ત્યાગી છીએ, અમારે જળભરતનું આખ્યાન સદાય યાદ રાખવું પડે, મૃગલાનું બચ્ચું ભાઈ ચેતી જાઓ. હા, આ હરિભગત આપણી બહુ વાગતા સ્વાગતાન માન સન્માન કરે છે, આ ભાઈ સાચવી લેજો, એ બહુ કરે છે ને, સ્વાર્થે કરીને એમાં પ્રીતિ ના થઈ જાય, એના કલ્યાણ માટે થાય તો વાંધો નહીં, પણ સ્વાર્થે કરીને જો થઈ ગયું તો અંત્યના 19માં પ્રમાણે કલ્યાણ આપણું બગડશે, સાવધાન થવું પડે. પણ જો આપણી સાવધાની ન હોય તો કલ્યાણ બગડી જાય, કે ગાફલનો માર્ગ નથી કે હાલી નીકળે ને સીધા ધામમાં પહોંચી જઈએ, સાવધાની તો રાખવી પડે. મહારાજને મોટા કલ્યાણ કરશે, ભલે આપણે તાકાતવાળા નહીં હોય, લઈ જશે, પણ કમસે કમ પટ્ટા તો બાંધવા પડે, પ્લેનમાં તો બેહવું પડે, સીટ ઉપર તો જાવું પડે, ઘરમાં બેઠા બેઠા કે અહીંથી ઇન્ડિયા પહોંચી જવું ના, એરપોર્ટ જાઓ, સિક્યુરિટીમાંથી તો પાસ થવું પડે ને, ટિકિટ કોઈ લઈ દે, એરપોર્ટ ગાડીમાં લઈ જાય, પણ સિક્યુરિટીમાંથી પાસ ના થાય તો, સિક્યુરિટીની પાસે એકેય વસ્તુ રહેવા દે, જોડાઈ કઢાઈ નાખે, જોડા મૂકી દો અંદર, તે સ્વામિનારાયણની સિક્યુરિટી જેવી તેવી હશે, અહીંની સિક્યુરિટી જોડાઈ કઢાઈ નાખે ને ચામડાય કઢાઈ નાખશે આખા, કે હું કર્યું છે એટલે આજ્ઞામાં રહેવું, એટલે એને ભોય ખોતરવી પડે નહીં, ઊંચું જોવાય. હમણાં જ એક જણને મેં પૂછ્યું, એકાદશી કરી છે, એક જગ્યાએ સભા કરતો હતો, એકાદશી કરી છે, તમે નીચું જોઈને આમ આમ કરવા લાગ્યો. મેં કીધું અત્યારે ખાલી આ 25 જણ વચ્ચે આમ આમ કરવું પડે છે, અને મહારાજને મોટાને દયાથી પછી પહોંચી ગયો કદાચ ન્યા, અને મહારાજ પૂછશે આમ આમ કર્યું, પાછો ન્યા આમ આમ ખોતરવું પડશે, એના કરતાં અત્યારથી હવે આવી જાય લાઈન ઉપર તો વાંધો નહીં આવે, ભૂમિ ના ખોતરવી પડે. ક્યારેય આત્મઘાત કરવો નહીં. વટલવું ને વટલાવવું તે રૂપ બધો જ વટાળ તજી દેવો. કોઈના ઉપર કલંક લગાડવું નહીં. કોઈ દેવની નિંદા ક્યારેય ન કરવી. કોઈની નિંદા ન કરવી દેવની, કોઈ ઉપર કલંક તો ક્યારેય ના લગાવવું. કોઈનું સાંભળીને કહેતો તો ને કહેતી હતી કરીને સમાજમાં તો એટલા પ્રશ્નો ઊભા કરી દે ને, કલંક નાખી દે કોકના માથે, ખોટું કલંક, એને આમ કર્યું હતું પણ તું ક્યાં જોવા ગયો છે, એ તો એ મને કહેતા હતા, એવું હોય એ કહેતા હતા, સીધું કોકના માથે આપણે કલંક નાખી દઈએ, કોઈ કહે તોય કહેવાય કે ભાઈ રહેવા દો, એવું નહીં હોય. પણ કલંક કોઈના માથે ન નાખવું, આત્મઘાત ક્યારેય ન કરવો, ગમે એવી પરિસ્થિતિ થઈ જાય પણ મરી જવું છે એવો તો સંકલ્પ જ ના કરવો, મહારાજ લેવા આવે ત્યારે જવું છે. ભગવાનથી વિમુખ જીવના મુખથી કથા પણ ક્યારેય સાંભળવી નહીં, મારા વચનને હૃદયમાં યાદ રાખવા, આ 11 નિયમોનું દ્રઢપણે પાલન કરવું, અમારા સંપ્રદાયના
એ 11 નિયમોનું જે પાલન કરશે તેમના જીવનો હું ઉદ્ધાર કરીશ, તેના અંત સમયે આવીને તેને વિમાનમાં બેસાડીનું અક્ષરધામમાં લઈ જઈશ. લો, મહારાજે વરદાન દીધું, જે આ નિયમો પાડશે એને મારે અંતકાળે વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ જવા. વચન ફરે જ નહીં, પાડવા માંડીએ, વિમાનમાં બેસીને લહેરતી જતા રહીએ. તેના ઉપર ન્યા કોઈ પૂછવા નહીં આવે, હપ્તો બાકી છે, લોન બાકી છે, જોબ ગોતવાની છે, કાંઈ નહીં. ઉપાધિ જ નહીં, મૂર્તિની અંદર રહો, મૂર્તિનું સુખ ભોગવો. તેના ઉપરના જમપુરીના અને લખ ચોરાસીના ફેરાને હું મટાડી દઈશ. મારું જે અક્ષરધામ છે તેમાં તે જીવને હું રહેવાનું સ્થાન આપીશ. મહારાજે શું કહ્યું? લખ ચોરાસી અને જમપુરી બેયને મટાડી દઈશ. સત્સંગ થયા મોર ગમે તે ખોટું થઈ ગયું, સાચી વાત સમજાતા પહેલા જે થઈ ગયું એ પણ સમજાય ને, ત્યારથી આવે નહીં થવા દેવાની. બસ સત્સંગ આટલું જ માગે છે. આપણે ચોખ્ખા થઈ જઈએ એવું સત્સંગ નથી મહારાજ, એવું નથી ઈચ્છતા તમે મરતા પહેલા ચોખ્ખા જ થઈ જાઓ. મહારાજ એટલું કહે છે કે તમે હવે મને મળ્યા એટલે ચોખ્ખા રસ્તે ચાલતા થઈ જાઓ. ચોખ્ખા થઈ જાઓ એમ નહીં, ચોખ્ખો તો ક્યાંથી થાય, જન્મો જન્મનો ગંદો છે, પણ ચોખ્ખા રસ્તે ચાલતા થઈ જાઓ. શરત આટલી છે. આને તો ચોખ્ખું થવાનું કીધું હોય તો કેટલાય જન્મ કાઢે એવું હોય, કારણ શરીર તો કાળા પહાડ જેવું સ્વામી કે, પણ ચોખ્ખા રસ્તે ચાલતો થઈ જાય તો મહારાજ એને ચોખ્ખો કરી દે, લક ચોરાસી ને બધું મૂકી દે. માટે ચોખ્ખા થવા કરતા ચોખ્ખા રસ્તે ચાલવું છે એટલો સંકલ્પ પહેલા કરવો. ચોખ્ખા રસ્તે ચાલશું તો ચોખ્ખા થઈ જઈશું મહારાજને મોટાની દયાથી, આપણા બળથી નહીં. બ્રહ્મા આદિને પણ જે મળવી દુર્લભ છે એવી પદવી હું તેમને આપીશ. કાળ, માયા, પુરુષ અને પ્રધાન એ બધા મારું ધ્યાન ધરે છે, તે સૌને માટે હું અત્યંત દુર્લભ છું. મને રીઝવવા માટે તો તેઓ રોઈ મરે છે. પોતાનો મહિમા પોતાના મુખે ન કહેવો જોઈએ પણ કયા સિવાય કોઈને સમજાતો. મહારાજ કે મનેય ખબર છે પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા, પોતાનો મહિમા પોતાના મુખે ન કહેવો, પણ મહારાજ કે કયા વિના સમજાતો નથી. ગુણાદિતાનંદ સ્વામી કે 50 કોટી યોજન પૃથ્વીમાં આવા સાધુ નથી. તે આવા સાધુ નથી એ કોણ માટે કીધું સ્વામીએ? સ્વામીએ કીધું કોટી કલ્પ થયા જોઈએ છે ભગવાનને, આવા સાધુના સમાગમ વિના કોઈ ભગવાનના ધામને પામ્યો દીઠો નથી. આવા સાધુ એ કોણ? કોણ? સ્વામી પોતે. સ્વામી કે દર્શન કર, આ દેહ તો તારા સારું રાખ્યો છે, એ કોણ? સ્વામી પોતે. તે હું સ્વામીએ પોતાના વખાણ કર્યા. ગોપાળાન સ્વામીને કોઈએ પૂછ્યું કે અક્ષરધામના મુખ તઈ પૃથ્વી પર હશે? સ્વામી કે આપણાથી 4 હાથ છેટે હોય ઓળખાય તો. તે સ્વામીએ પોતાની જ વાત કરી. તે શું સ્વામીએ પોતાના વખાણ કર્યા? ના. અરે મોટા સાધુ એમ જો ઓળખાવે નહીં, દયાએ કરીને ભગવાન જો ઓળખાવે નહીં તો આ જીવને ગમે શું પડે? જીવની કેપેસિટી શું મોટાને ઓળખે? એની સ્થિતિને એ પામી શકે જોઈ શકે એની કેપેસિટી જ નથી. એટલે દ્રઢ હેત જો મોટામાં થાય તો મોટા એને જણાવે કે આમ છે, ત્યારે એને ઓળખાય. બાકી તો ગબરગણ જેવો જીવ છે, એને કાંઈ મોટા ઓળખાય નહીં, ના ઓળખાય. તેટલા માટે જ મારો મહિમા તેને હું ક્યારેય કહેતો નથી. માણસની બુદ્ધિ થોડી છે અને મારો મહિમા અપાર છે. એક તો માણસની બુદ્ધિ થોડી એ ઊંધી અને ભગવાનનો મહિમા અપાર. જ્યારે હું અવતાર ધારણ કરું છું ત્યારે બ્રહ્મા આદિ પણ મૂજાય છે. તેટલા માટે જ મારો મહિમા તેને હું ક્યારેય કહેતો નથી. મારા મહિમાને તો હું એક જ જાણું છું, બીજા કોઈ જાણતા નથી. મારા હરિભક્તોનું હિત કરવા માટે મેં આ વખતે અવતાર લીધો છે, તેમને મારો જ વિશ્વાસ છે. એટલા માટે હું પ્રેમથી કહું છું, જો કોઈનો વિશ્વાસઘાત કરવામાં આવે તો તે વિશ્વાસઘાત કરનારો પાપીઓમાં પણ શિરોમણી ગણાય. તેની માતામાં પણ કાંઈ ખોટ હોવી જોઈએ જેને આવા અધર્મીને પોતાના ઉદરમાં રાખીને પોષણ કર્યું. મહારાજ કે તમે મારા વિશ્વાસી છો અને હું વિશ્વાસઘાત કરું ને તો એ તો બહુ ખોટું કહેવાય. મહારાજ કે એની માતાની અંદર એ ફોલ્ટ કહેવાય કે આવા વિશ્વાસઘાતીને પેટમાં રાખ્યો, આવા અધર્મીને રાખ્યો. આટલું મહારાજે વિશ્વાસઘાતીને શોટ મારી દીધો છે. તો તમને થાય કેમ કેમ મહારાજે કીધું? મહારાજે એટલે કીધું કે મહારાજે આપણને પોતાના કર્યા. શું આપણી ક્રેડિટ છે પોતાના કર્યા? ખાલી વિશ્વાસ રાખ્યો. આપણે મહારાજને કીધું, મહારાજ હું તમારો છું, તમારી મહારાજ બધી આજ્ઞા પાડીશ, તમારો આશ્રિત, તમે જેમ કહેશો એમ જ મહારાજ મારે કરવું છે. કોઈ સદગુરુ પાસે આવે મને તમારો શિષ્ય, તમે જેમ કોઈ એમ જ મારે કરવું, તમારા ગમતા બાર મારે કંઈ કરવું જ નથી. એને વિશ્વાસ મૂકી દીધો કે આ હવે બસ મારા ગમતામાં જ કરશે. અને પછી જે વિશ્વાસઘાત કરે એને મહારાજે અહીંયા આગળ આમ જોવો ને
તો મહારાજે શોર્ટની અંદર એને ટોનેય મારી દીધો છે અને થોડું કહી દીધું છે. આપણાથી જેટલું મહારાજનું લોપાય, આપણાથી જેટલું સદગુરુની ઈચ્છા બહાર થાય એટલો એનો વિશ્વાસઘાત કહેવાય. હા, સાધન દશામાં છીએ, ભૂલ થઈ જાય તો નિષ્કપટ ભાવે જો કહી દઈએ તો વિશ્વાસઘાત નથી, કારણ કે એ મોટાઈ સમજે કે ભાઈ સાધન દશા છે, સત્સંગની અંદર બધું ના હોય, ભૂલ થાય ને કબૂલી લેવી એ વિશ્વાસઘાત નથી. પણ ભૂલ કરીને કબૂલવી જ નહીં, ઉપરનું સ્વરૂપ મોર જેવું રાખવાનું અને અંદરનું સ્વરૂપ કાગડા જેવું રાખવાનું, એને વિશ્વાસઘાત કહેવાય. અને એવો વિશ્વાસઘાતી છે એનું કલ્યાણ મહારાજ ગોપાળાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, અક્ષરધામની આખી મુક્ત મંડળી ભેગી થાય ને અને મહારાજ પોતે સ્વયં ઉતરી આવે ને તો એનું કલ્યાણ ના થાય, કારણ કે વિશ્વાસઘાતી છે, કપટી છે. એટલે માટે વિશ્વાસઘાતી ન થવું. કોઈ આપણી પર વિશ્વાસ મૂક્યો એ મહારાજ અને મોટાએ એના વિશ્વાસની અંદર સંપૂર્ણ પોતાનું આખું પોતાનું જીવન પૂર્ણ કરવું તો મહારાજ રાજી થાય. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના તૃતીય પૂરમાં શ્રીનગરથી ભાઈ રામદાસજીનો પત્ર, રઘુનાથદાસજીની દુર્બુદ્ધિ અને શ્રીહરિએ તેનો પ્રત્યુત્તર લખ્યો, એ નામે 44મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની